માં નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડીને સામા પક્ષમાં જોડાતા હોય છે. ચૂંટણીમાં જીત માટે અનેક પ્રકારના ઉપાયો પણ આ ઉમેદવારો કરતા હોય છે, જેમાં અનેકવાર ઉમેદવારોની છાપ ખરાબ થાય તેવા વિડીયો પણ વહેતા થતા હોય છે. મહુવામાં પણ આવા જ એક ઉમેદવારનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. ભાજપથી છેડો ફાડીને વિકાસ સમિતિના બેનર હેઠળ ચૂંટણી લડી રહેલા અશોક વાઢેરનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ ડાન્સર સાથે ઠુમકા લગાવી રહ્યા છે. અશોક વાઢેરનો આક્ષેપ છે કે ભાજપે બદનામી કરવાના ઈરાદાથી આ વિડીયો વહેતો કર્યો છે. સાથે જ તેમણે આ વિડીયોમાં દેખાતી વ્યક્તિ તેઓ ન હોવાનું જણાવ્યું છે. વિડીયો વાયરલ થયા બાદ મહુવાનું રાજકારણ ગરમાયું છે. જો કે આ વિડીયો ક્યારનો છે તે મામલે અમે કોઈ જ પુષ્ટિ કરતા નથી. અત્યારે આજરોજ એક વિડીયો ખોટો જે મારા નામે વહેતો કરવામાં આવ્યો છે સામેના પક્ષ દ્વારા, પક્ષના પ્રમુખ દ્વારા, એ તદ્દન ખોટો છે અને વાહિયાત વાતો છે. હાર ભાળી ગયેલા લોકો આવું કૃત્ય, હીન કૃત્ય, જે ખરાબમાં ખરાબ કહી શકાય એટલી હલકી કક્ષાએ ગયા છે. અને આ અંગે હું ખુલાસો આપું છું કે આ વિડીયો મારો નથી. સાબિત કરી દે એકવાર તો આ રાજકારણ છોડી દેશું. ખોટો વિડીયો છે અને ખોટી રીતે એને ઓલું કરવામાં આવ્યું છે. આ અંગેની ફરિયાદ મેં કરી છે મહુવા પોલીસ સ્ટેશનમાં. મોટી વિશાળ રેલી નીકળવાની હતી, એ રેલી જ્યારે નીકળી ત્યારે સ્વાભાવિક રીતે લોકો હજી ત્યાં પહોંચ્યા ન હોય અને ખાલી ખુરશીઓ જે રેલીમાં દેખાતી રેલીના ટાઈમે એના ફોટા પાડી અને ભારતીય જનતા પાર્ટીને નબળો દેખાડવાનો જે પ્રયત્ન કર્યો એનો જવાબ આપવો બહુ જરૂરી હતો અને પ્રમુખ તરીકેની મારી વિશેષ જવાબદારી થાય છે. એટલે મેં બિઝનેસ અને પોલિટિશિયનમાં વિડીયો મેં મૂક્યો છે. જે લખાણ છે એ મારામાં આવેલું છે, જે વિડીયો છે એ મને કોઈકે મોકલેલો છે અને માણસ લાજવાની બદલે ગાજે એવું કૃત્ય છે. આ મેં વિડીયો જોયો છે, વિડીયો એકદમ સાચો છે.